જનતાની સુરક્ષાનું કામ એ પોલીસનું હોય છે, અને એ જ ન કરે તો શું કરવાનું? ચોર ઘરમાં ઘૂસે અને તમે મદદ માટે પોલીસને ફોન કરો અને એ જ તમને ઉડાવ અને ઉદ્ધતાએ ભર્યો જવાબ આપી દે તો પછી સેવા અને સુરક્ષા કરશે કોણ? આવું જ કર્યું છે દાહોદ પોલીસે, કે જ્યાં દાહોદની ઊંઘતી પોલીસની પોલ ખુલી ગઈ. લીમડીમાં એક મકાન માલિકે ફોન કર્યો હતો, ચોર ઘરમાં ગુસ્સ્યા હતા. રાત્રે 2 વાગ્યે ફોન કરવામાં આવ્યો તો પોલીસ કહે છે કે ફરિયાદ લખાવવા આવી જાઓ. હવે રાત્રે 2 વાગ્યે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા બોલાવે, એટલે ઊંઘતી પોલીસ માટે જનતા નહીં તેમની ઊંઘ મહત્વની છે. લીમડી પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન પર મકાન માલિકે ફોન કર્યો હતો અને તેની સાથે આ પ્રકારનું વર્તન કર્યું કેટલું યોગ્ય કહી શકાય? સવાલ એ થાય કે શું પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે? જનતાની સુરક્ષાનું કામ છે, હવે શું એ પણ નહીં કરે? ચોર ઘરમાં હોય અને પહેલા ફરિયાદ લખાવવા જવાની, અડધી રાત્રે કામ ન કરવું પડે એટલે આવા ઉડાવ જવાબો આપવાના, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરવાનું, ક્યાં સુધી પોતાની જવાબદારીથી આમ જ તે છટકતા રહેશે? સામાન્ય માણસ છે એટલે કઈ પણ જવાબ આપી દેવાનો. આ જ જગ્યાએ કોઈ રાજનેતાનો ફોન આવે તો શું તમે આવો જવાબ આપશો? જેમના ટેક્સના રૂપિયાથી પગાર મળે છે તેની સુરક્ષા શું તમે નહીં કરો? દાહોદની ઊંઘતી પોલીસની આંખ ક્યારે ઉઘડશે તે સૌથી મોટો સવાલ છે. એક તરફ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે, પોલીસ અનેક લોકોની મદદે આવે છે, સુરક્ષા માટે દિવસ રાત ખડેપગે રહે છે, અને આવા કિસ્સાઓના કારણે ખાખી પર દાગ લાગે છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.